આજની આપણી વાર્તા છે રૂપાળા શિંગડા, બ્યુટીફુલ હોર્ન્સ. એક સાબર હતું, તેને સાબરના ટોળામાં ગમે નહીં. કાયમ તે પોતાના સાથીદારોથી અલગ થઈ એકલું ફરે. એક દિવસ સાબર નદી કાંઠે ઉગેલું લીલું તાજું ઘાસ ચરતું હતું. ઘાસ ખાઈને સાબર પાણી પીવા નદી કિનારે ગયું. નદીનું પાણી કાચ જેવું ચોખ્ખું હતું. સાબરે પાણી પીવા જતા પાણીમાં પોતાનું પ્રતિબિંબ જોયું. તેને થયું, વાહ, કેવા સુંદર મારા શિંગડા છે. માથે જાણે મુગટ પહેર્યો હોય તેવા શોભે છે. પણ મારા આ પગ કેવા પાતળા અને કદરૂપા છે, મને એ બેડોળ કરી મૂકે છે. એનું જ મને ખૂબ દુઃખ છે. પોતાના મોટા શિંગડાના અભિમાનથી તે પોતાના બીજા સાથીઓથી જુદું પડી હંમેશા એકલું ફરતું. એકલું પોતાના શિંગડાના અભિમાનમાં ફરતું અને પોતાના સાથીઓની મશ્કરી કરતું. એક દિવસ તે ઘાસ ચરતું હતું. તે સમયે નજીકમાં જ ધ્રુજાવી દે એવી વાસ તેને આવી. તેણે ઝાડની પાછળ જોયું તો બે ખુખાર ચિત્તા જોયા. સાબર તો છલાંગ મારતું ભાગ્યું. બંને ચિત્તા તેનો પીછો કરતા તેની પાછળ પડ્યા. પોતાનો જીવ બચાવવા સાબર આગળ ને આગળ દોડીએ જાય. ઝડપથી દોડવામાં એના પાતળા પગે એને ખૂબ મદદ કરી. તે ચિત્તાઓથી ઘણું આગળ નીકળી ગયું ને ગીચ જંગલમાં આવી પહોંચ્યું. ત્યાં અચાનક જ જાણે કોઈએ તેને પકડી દોડતું અટકાવ્યું હોય તેવું લાગ્યું. સાબરે જોયું કે એના શિંગડા એક ઝાડની ડાળીઓમાં ભરાઈ ગયા છે. તેણે ડાળીઓમાંથી શિંગડા કાઢવા ખૂબ મહેનત કરી, પણ તેને વાંકા ચૂકા શિંગડા એવા ભરાઈ ગયા કે તે નીકળ્યા જ નહીં. સાબરને થયું, મારા આ દુબળા પાતળા પગને મેં ખોટા વગોવ્યા. તેણે તો મને ચિત્તાના પંજામાંથી બચાવ્યા, પણ મને જે શિંગડાનું અભિમાન હતું એ શિંગડા જ મારા શત્રુ બન્યા. આમ બરાબર વિચાર કરતું ત્યાં જ તેના સારા નસીબે શિંગડું તૂટી ગયું અને તે પોતાના પાતળા પગની મદદથી નાસીને
પોતાનો જીવ બચાવવામાં સફળ બન્યું। શીખ આ વાર્તાઓ પરથી આપણને શીખવા મળે છે કે જે આપણને મદદ કરે તેનું રૂપ કે દેખાવ ન જોવો જોઈએ, અને જે આપણને મુસીબતમાં મૂકી દે તેમ હોય તે ગમે તેટલી સુંદર હોય તો પણ તેનાથી ખૂબ સાવચેત રહેવું જોઈએ। સમજ્યા?